નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં હું જયદીપ આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ આજના મહત્વના સમાચાર. કાંકરેજ તાલુકાના થરા બાબર રોડ પર બાઇક રિક્ષા અને અલ્ટો ગાડી વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ત્રણેય વાહનોમાં રહેલ મુસાફરોમાંથી 11 ઘાયલ થયા હતા, જેમને થરા ખાતે સારવાર માટે લવાયા હતા. 11 ઇજાગ્રસ્તોમાંથી 5ને રિફર કરવામાં આવ્યા હતા. બપોરના સુમારે થરા ભાભર રોડ બાઇક રિક્ષા અને ઓલ્ટો ગાડી વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં રહેલ મુસાફરોમાંથી 11 લોકો ઘાયલ થયા હતા અને ઘટના સ્થળે 108 આવી 11 લોકોને થરા રેફરલ ખાતે સારવાર માટે લેવાયા હતા. જયહરસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખીમણા ગામ પાસે ટાવેરા ગાડીમાં રિપેરિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થતા આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો અને મોટી જાનહાનિ થતા અટકી હતી. કાંકરેજ તાલુકાના ખીમણા ગામે ગાડીનું રિપેરિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થતા અચાનક આગ લાગી જવા પામી હતી. ત્યારે આગ લાગતા જ થરા નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરાતા ફાયર ફાઈટરે સત્વરે આવીને આગને કાબૂમાં લીધી હતી. ગાડીને મોટા પાયે નુકસાન થયું હતું અને ગાડી બળીને ખાક થઈ ગઈ હતી. જયહરસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. રાષ્ટ્રીય તકેદારી આયોગ દિલ્હી દ્વારા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી દરબાર ગઢમાં રાજુબા ભગવાન સિંહ વાઘેલાને દિલ્હી સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી લડાઈમાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ ઈમાનદારીનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. 3/9/2018 રોજ દિલ્હી સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા અપાયું પ્રમાણપત્ર જે ગુજરાત રાજ્યના રાજપૂત સમાજનું ગૌરવ લેવા જેવી બાબત છે. પ્રામાણિકતા પ્રમાણપત્ર મળવું ખૂબ જ મુશ્કેલ છે. ત્યારે કાંકરેજ તાલુકાના આકોલી ગામના યુવાન રાજુબા ભગવાન સિંહ વાઘેલાને પ્રામાણિકતા પ્રમાણપત્ર એનાયત કરતા સમગ્ર જિલ્લામાં અને તાલુકા સહિત આકોલી ગામનું ગૌરવ વધાર્યું હતું. આવા લોકહિતના કામો અને સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને ભ્રષ્ટાચારના વિરોધ કરવા બદલ ઠેર ઠેર હાર્દિક અભિનંદન આપ્યા હતા. આમ એક રાજપૂત સમાજનું ગૌરવ અનુભવે તેવું નેક કામ કર્યું હતું, જેથી તેને કાંકરેજના લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. જયહરસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોના દીવા માફ કરો અને કેનાલોમાં પાણી બાબતે તેમજ ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ તેમજ ખેડૂતો સરકાર તરફથી પ્રતિક્રિયા મળે તેવા ઉમદા હેતુ સાથે કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કાંકરેજ તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમજ ખેડૂતો દ્વારા જય જવાન જય કિસાન, ખેડૂતોના દેવા માફ કરો તેવા સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરીને ગજવી દીધી હતી. કાંકરેજ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને ખેડૂતોએ ભેગા મળીને આવેદનપત્ર આપ્યું હતું. તારીખ 5/9/2018 કોંગ્રેસ પ્રદેશ તરફથી અમને સૂચના આપેલી, એ મુજબ જે ખેડૂતોના દેવા માફ કરવા માટે ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય એમ હોય, આ દુષ્કાળ જાહેર કરવા માટે કેનાલમાં જે પાણી છોડવામાં આવે છે એ પાણીનો સદુપયોગ ખેતી માટે થાય અને પશુપાલન અમારું જીવતું રહે એ માટે જે અમારી કોંગ્રેસ તરફથી જે રણનીતિ નક્કી કરવામાં આવશે એ મુજબ અમે સરકાર વિરુદ્ધ કાર્યક્રમ રાખીશું. પ્રમુખ હેમુભાઈ જોશી, ડીડી ઝાલેરા, દિનેશ ઠક્કર, ભૂપતાજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ વર્દીલાલ મકવાણા, કોંગ્રેસ અગ્રણી ગોપાલસિંહ સોલંકી સહિત અન્ય ખેડૂતો તેમજ કોંગ્રેસના હોદ્દેદારોએ ભેગા મળીને કાંકરેજ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી માંગણી નહીં સંતોષવામાં નહીં આવે તો ગાંધીના ચંદ્યા માર્ગ આગળ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આજના આવેદનપત્રમાં કાંકરેજ તાલુકામાંથી સમગ્ર ખેડૂતો, કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો તમામ મોટી સંખ્યામાં અહીંયા મળી અને કાંકરેજ તાલુકાના મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે. જે આપણી ગુજરાત સરકાર, કોંગ્રેસ સરકાર, જે કોંગ્રેસ ગુજરાત સરકાર સામે લડી રહી છે એ મુદ્દે આજના જે આ પ્રસંગે જે આવેદનપત્ર આપ્યું છે તેમાં જે સરકારના વિરોધમાં જે ખેડૂતોને દેવા માફીનો મુદ્દો છે, દેવા માફી અને પાણીના જે પ્રશ્નો છે, પાણી અને ખેડૂતોના પ્રશ્નોને વાંચવા માટે કરીને અહીંયા આજે અમે સર્વ લોકો, કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂત મિત્રો આવેદનપત્ર આપેલ છે. કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી આજે જે સરકાર વિરોધના પ્રશ્નો છે, ખેડૂતોના દાવો દેવા નાબૂદી, પછી કાંકરેજ તાલુકાની અંદર કેનાલનું પાણી ખેડૂતોને આપવામાં નહીં આવતું એ મુદ્દાને લઈ અને કાંકરેજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો, તાલુકાના ખેડૂતો,
બધા ઉપસ્થિત રહે અને આ સરકારને આંખ ઉગડે કે ખેડૂતોની કઈ પરિસ્થિતિ છે અને ખેડૂતોના દેવા નાબૂદ ન કરે તો ખેડૂત હાલનો ખેડૂત કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે અને કોંકરેજ તાલુકાની અંદર વરસાદની પણ અછત હોવાથી અછતગ્રસ્ત તાલુકો જાહેર કરે એવી માગણી સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર સૌ સાથે મળી અને આપ્યું છે અને અમારી રજૂઆત સરકાર ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે સરકારની આંખ ઉઘડે એ માટે દરેક તાલુકામાંથી આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। જેહરસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ। પૂર્વ બીજેપી આંતરરાષ્ટ્રીય પ્રમુખ અને હિન્દુ નેતા પ્રવીણ તુગડિયા ભાવનગરના પાલીતાણા ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બાઇક રેલી સાથે તેઓ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મહાદેવની પૂજા કરી હતી, તેમજ ખેડૂતોને રામ મંદિર મુદ્દે સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા। હિન્દુ નેતા પ્રવીણ તુગડિયા પાલીતાણા ખાતે કાર્યકર્તા સાથે ચર્ચાઓ માટે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી। બાઇક રેલી સાથે તેઓ ભીડભંજન મહાદેવ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેઓ દ્વારા મહાદેવનું પૂજન અને અભિષેક કરવામાં આવ્યું હતું। હાલ તેઓ વિહિપમાં ના હોય તેમ છતાં તેનો પ્રભાવ યથાવત જોવા મળ્યો હતો, જ્યારે તેમણે કાર્યકર્તાઓ સાથે સંબોધન પણ કર્યું હતું। ખાસ હાલ જે પ્રમાણે ખેડૂતોનો મુદ્દો ચર્ચામાં છે, ત્યારે સરકાર ખેડૂતો બાબતે સહેજ પણ સંવેદનશીલ નથી તેમ જણાવી સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા અને સરકાર પ્રજાના રૂપિયા લઈને વિદેશ ભાગી ગયેલી ચિંતા કરી રહી છે તેમ જણાવ્યું હતું, તેમજ પેટ્રોલના વધતા જતા ભાવો સામે પણ ચિંતા જતાવી હતી। ખાસ કરી તેમણે રામ મંદિરનો મુદ્દો ઉછાળ્યો હતો અને કહ્યું હતું કે જ્યારે યુપીમાં બે બેઠક હતી ત્યારે જો પૂર્ણ બહુમતની ભાજપની સરકાર આવશે ત્યારે મંદિર બનાવીશું તેવું લોકોને વંચન આપ્યું હતું અને લોકો પાસેથી ફાળો પણ ઉઘરાવ્યો હતો। હાલ કેન્દ્ર અને યુપી બંનેમાં ભાજપનું શાસન છે ત્યારે તેમણે રામ મંદિર બનાવવા અંગેના કાયદાની પડી નથી તો શું હવે પાકિસ્તાનમાંથી ઇમરાન ખાન આવી અને રામ મંદિર બનાવશે તેવી ઉગ્ર ટકોર સરકારને કરી હતી। હાલના સમયમાં ખેડૂતો દુઃખી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને સમાજના લોકો બંને પક્ષમાં તેના નેતા હોય ત્યારે સહિયારો પ્રયાસ કરી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ। સરકારે ખેડૂતો અને યુવાનોના રોજગારની ચિંતા કરવી જોઈએ, ભાગેડું માલ્યા જેવાની નહીં। એની રાજધાની રાયપુર તરફ ખેડૂતોની માગણીને લઈને જ કાઢી રહ્યો છું। આ દેશની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારોએ ખેડૂતોની માગણી ઉપર ધ્યાન દેવું પડશે, નહીતર ખેડૂતોનો ગુસ્સો એને મોંઘો પડશે। ભાજપે વચન આપ્યું હતું કે અમારી પૂરા બહુમતની સરકાર આવશે તો રામ મંદિરનો કાયદો બનાવીશ। આ વચન ત્યારે આવ્યું જ્યારે ભાજપની 84માં 2 સીટો રહી, એટલે ભાજપ ઓક્સિજન ઉપર આવ્યો ત્યારે એમણે રામને યાદ કર્યા। લોકો પાસેથી 125 રૂપિયા મંદિર માટે માગ્યા અને 8 કરોડ લોકોએ 125 આપ્યા। લોકોને કહ્યું કે તમારી પૂજા કરેલી તમારા ગામની રામશિલાથી રામ મંદિરની પાયો પુરાશે। 30 કરોડ લોકોએ ગુજરાતના ગામડે ગામડે ને દેશના ગામડે ગામડે રામશિલાનું પૂજન કરીને રામશિલા આપી। હવે 125 આપનારા 8 કરોડ હિન્દુઓ માગણી કરે છે કે રામ મંદિર ક્યાં? રામશિલાનું પૂજન કરનારા 20 કરોડ હિન્દુઓ માગણી કરે છે કે રામ મંદિર ક્યાં? અને કેન્દ્ર અને રાજ્ય ઉત્તર પ્રદેશમાં 2 જગ્યાએ જો ભાજપની પૂર્ણ બહુમતીની સરકાર હોય અને તોય રામ મંદિર ન બને તો શું પાકિસ્તાનમાંથી આવીને ઇમરાન ખાન રામ મંદિર બનાવશે? આવું લોકો મને પૂછી રહ્યા છે, પણ તો સરકાર કાંઈ હલતી નથી। એ ખેડૂતોના પ્રશ્નો ઉપર એ હલતી નથી અને રામ મંદિર પણ હટતી નથી। એટલે મારા ભાઈઓ, રામની પણ ચિંતા ન કરી, ખેડૂતોની ચિંતા ન કરી, ભાજપના કાર્યકર્તાઓની ચિંતા નહીં કરી, ચિંતા તો બાવળિયાની કરી, ન યુવાનોની રોજગારની ચિંતા કરી, ન લઘુ ઉદ્યોગની ચિંતા કરી। ચિંતા કોની કરી? માલિયાની? કોંગ્રેસ જે છે એ જે રીતે અત્યારે હાર્દિક સાથે આવીને ઊભું છે ને વારે ઘડીએ પાટીદાર સાથે ઊભું છે, એ મુદ્દે તમારું શું કહેવું? જવાબ છે, મારું તો કહેવું છે કે ખેડૂતો દુઃખી છે ભાઈ,
અને ખેડૂતોની પડખે બધાએ ઊભા રહેવું જોઈએ, કોંગ્રેસે ઊભા રહેવું જોઈએ અને ભાજપે ઊભા રહેવું જોઈએ. બે પક્ષમાં ખેડૂતના દીકરાઓ છે, બધાએ ઊભા રહેવું જોઈએ અને બધાએ ભેગા મળી અને જો જીએસટીનો કાયદો થઈ શકે તો ખેડૂતો માટે પણ ભેગા થઈને કામ કરી શકે કે નહીં, કરો. પ્રવીણ તોગડિયાના સમર્થનમાં લોકો મોટી સંખ્યામાં તેમની સાથે જોડાયા હતા અને આવનારા સમયમાં તેઓ રામ મંદિર માટે આગેચૂક કરશે તેમ જણાવ્યું હતું. વિશાલ સાગઠિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પાલિતાણા. વરસાદ ગરમી કે હોય પછી ઠંડી, બારે માસ સાથ આપે ગોકુલ ઘરઘંટી. ગુણવત્તામાં શ્રેષ્ઠ ઘરઘરમાં છે સૌથી બેસ્ટ. મેળવો સ્વચ્છ ને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં. ઘરઘરની ગૃહિણીની એક જ પસંદ, ગોકુલ ઘરઘંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રી ને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9793340409. સરનામું જયવર્ધન બેંકવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બુલેટિનમાં વધુ જોઈએ તો VHPના પૂર્વ પ્રમુખ પ્રવીણ તોગડિયા ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિર આવ્યા હતા અને ત્યાં તેમણે હાર્દિક પટેલના સમર્થન આપતા તોગડિયાએ જણાવ્યું હતું કે સરકાર પાકિસ્તાન તેમજ ઇમામ બુખારી સાથે વાત કરી શકે તો પાટીદારો સાથે કેમ ન કરી શકાય. VHPના પૂર્વ પ્રમુખ પ્રવીણ તોગડિયા ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરે આવ્યા હતા અને ત્યાં તેમણે હાર્દિક પટેલને સમર્થન આપતા તોગડિયાએ જણાવ્યું હતું કે સરકાર પાકિસ્તાન તેમજ ઇમામ બુખારી સાથે વાત કરી શકે તો પાટીદારો સાથે કેમ ન કરી શકે. પાકિસ્તાન આપણા સૈનિકોને મારે તે દોસ્ત લાગે અને પાટીદારો અન્ન પકવે તે શત્રુ લાગે છે. સરકારે હાર્દિક સાથે વાત કરી ચર્ચા કરવી જોઈએ અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું સંપૂર્ણપણે ખેડૂતો અને પાટીદારોની સાથે છું અને સંપૂર્ણપણે સમાજ સાથે રહેવું તેવો પ્રયાસ કરીશ.
હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા, એનએસ ગુજરાત ન્યૂઝ, બોટાદ. જામનગર મહાનગરપાલિકા સંચાલિત પશુઓના ડબ્બામાં ગાયોના મોતને મામલે જામનગર કોંગ્રેસના કોર્પોરેટર દેવસીભાઈ આહીર દ્વારા નવતર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નગરસેવકોનો એક વર્ષમાં 280થી વધુ ગાયોનો મોત મુદ્દે વિરોધ પ્રદર્શન કરાતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા સંચાલિત પશુઓના ડબ્બામાં ગાયોના મોતને મામલે જામનગર કોંગ્રેસના કોર્પોરેટર દેવસીભાઈ આહીર દ્વારા અવારનવાર વિરોધ તેમજ પ્રશ્નો ઉજાગર કરવામાં આવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં 280થી વધુ ગાયોના મોત આ ડબ્બામાં સુવિધાઓના અભાવે પશુઓને પૂરતા પ્રમાણમાં ઘાસચારો ન મળતા હોવાને કારણે થયા છે તેવા આક્ષેપો કોંગ્રેસના કોર્પોરેટર દેવસીભાઈ આહીરે કર્યા હતા અને પશુઓને ડબ્બામાં સુવિધા ઉપલબ્ધ કરાવવા અને તેઓને પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તે માટે અગાઉ પણ લેખિત અરજી કરવામાં આવી હતી. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા વિરોધ પક્ષના કોર્પોરેટર, કોંગ્રેસ શહેર પ્રમુખ અને અન્ય કાર્યકર્તાઓએ દેવસીભાઈ આહીરના શરીર પર ગાયોના ફોટાવાળા બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને તેઓ સતત 5 દિવસ સુધી નગરમાં ફરી 10,000થી વધુ પત્રિકાઓ નાગરિકો સુધી પહોંચતી કરશે. આમ નગરના આ નગરસેવકો દ્વારા ભાજપ સામે અનોખો વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા નગરસેવક દેવસીભાઈ સાથે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. ગાય માતાને પર ડે 20-25 કિલો અનાજ નાખો, પણ આજની સુધી નવાઈની વાત તો એ છે કે આ ભારતીય જનતા પાર્ટીના ટોટલી ચૂંટાયેલા પ્રતિનિધિ, મેયર, કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, ટ્રેનિંગ ચેરમેન, સાંસદ પક્ષના નેતા, દંડક બધાને મેં લેખિતમાં આપ્યો છે. ગૌ માતાના નામે આ ભારતીય જનતા પાર્ટી દાદાગીરીના જોરે આ રાજ કરે છે. પણ મારું એવું માનવું છે કે એટલા દીમાં કોઈ માણસનો મને ફોન નથી આવ્યો કે ભાઈ દેવસીભાઈ તમારું હકીકત વિગત શું છે, કે અમે લીલું હાલો આપણે ઢોરના ડબ્બાની મુલાકાત લઈએ, આપણે પૂરતું લીલું ને અમે બંદોબસ્ત કરી દેવું. ના છૂટકે આજ મારે 144ની કલમ છે તોય કમનસીબ ઈ છે કે ગાય માતા જો 288 ગૌ વંશોના મોત થતા હોય અને આ ગૌ વંશોના મેં પોસ્ટર પહેર્યા છે, જ્યારે પત્રિકા છપાવી છે. રાણશી ગઢવી સાથે રાજ પાબારી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર. જામનગર જિલ્લાના સિક્કા નગરપાલિકાની 2.5 વર્ષની મુદત પૂરી થતા કોંગ્રેસ પાસે બહુમતી હોવા છતાં ભાજપે સત્તા ચૂંટવી લીધી હતી અને કોંગ્રેસને પોતાની સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે, જેથી કોંગ્રેસની નેતાગીરી સામે અનેક સવાલો ઉભા થવાની સાથે અનેક તર્ક વિતર્કોએ જોર પકડ્યું છે. જામનગરના સિક્કા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની 2.5 વર્ષની મુદત પૂર્ણ થઈ રહી હોવાથી નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ પાસે સભ્યોની બહુમતી હોવા છતાં પણ કોંગ્રેસે સત્તા ગુમાવી છે અને કોંગ્રેસની નેતાગીરી સામે અનેક સવાલો ઊભા થવાની સાથે અને તર્ક વિતર્ક એ જોર પકડ્યું છે. સિક્કા નગરપાલિકામાં 7 વોર્ડ આવેલા છે, જેને 28 સભ્યો છે. ગત ચૂંટણીમાં ભાજપના 12 અને કોંગ્રેસના 16 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા અને ગત 2.5 વર્ષની મુદતમાં આ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું, પરંતુ આજે 2.5 વર્ષની મુદત પૂર્ણ થયા બાદ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પાસે પૂર્ણ બહુમતી હોવા છતાં કોંગ્રેસે પોતાના કબજા વળી નગરપાલિકા ગુમાવી દેવાનો વારો આવ્યો છે, જેથી આ બાબતે કોંગ્રેસની નેતાગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. સિક્કા નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના 16માંથી 5 સભ્યો ગેરહાજર રહ્યા હતા. ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર શિવપુરી ગોસ્વામીને 12 મત ભાજપના અને 1 મત કોંગ્રેસનું મળતા તે ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ કુસુમબેન બેલાઈને પણ આ જ રીતે 13 મત મળતા સિક્કા નગરપાલિકા પર ભાજપે ભગવો ફરકાવ્યો છે. જ્યારે આ બાબત કોંગ્રેસ માટે ખૂબ જ શરમજનક રહી છે, ત્યારે બહુમતી હોવા છતાં પોતાનું શાસન ટકાવી રાખવામાં કમજોર પુરવાર થઈ રહી હોય તેમ જણાઈ રહ્યું છે. સિક્કા ગામની અંદર હિન્દુ મુસ્લિમની એકતા રાખે એવી હું આજ અશેરીને દુઆ કરીશ કે આ ગામની અંદર હંમેશા એકતા રહીએ. ને સિક્કા આજ મારી જે પ્રમુખ તરીકે નિયુક્તિ કરી છે, કોઈ પણ જાતના કોમવાદ, કોઈ પણ જાતના નહીં, પણ હિન્દુ મુસ્લિમ એકતા તરીકે કામ કરી આ ગામને ઉદાહરણ પૂરું પાડીશ. રાણશી ગઢવી સાથે રાજ પાબારી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એક બિનવારસી વૃદ્ધ લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. હાલ પોલીસે લાશને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાથી 7 કિલોમીટર દૂર એક બાવળની ઝાડમાંથી વૃદ્ધની લાશ મળી આવી હતી. જે ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લાશને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દેસુર ધમા સાથે પપ્પુભાઈ જોશી, એનએસ ગુજરાત ન્યૂઝ, દ્વારકા.
ગુજરાતના ખેડૂતોને દેવા માફી સહિતના સમસ્યાઓ અંગે રાજ્યમાં લોકતંત્ર બચાવો અને નાગરિક અધિકાર અંગે વ્યવસ્થા તેમજ ખેડૂતો પરના અત્યાચાર દમન જેવા સરમુખ ત્યારસાઈ જેવા ખોટા કેસો બનાવીને જેલમાં પૂરી દેવાની ધમકી ગુજરાતના ખેડૂતોને આવી રહી હોવાની બાબત પણ અત્યંત શરમજનક છે તેવા આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ખેડૂતોને ન્યાય આપવા માટે માંગ કરવામાં આવી હતી। ખેડૂતોના દેવામાં માફી ખાતર પરના વેરા નાબૂદ કરવામાં આવે અને ખેતીની પૂરતી સુવિધાઓ જરૂરી હોય રાજ્ય સરકારે ખેત પેદાશો માટે પોષણક્ષમ ભાવે ખરીદીની વ્યવસ્થા તેમજ પાક વીમાની રકમ ચૂકવવામાં આવે ખેડૂતોને વ્યાજબી ભાવે બિયારણ ખાતર અને જંતુનાશક દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા તેમજ ખેડૂતો પરના અત્યાચાર દમન જેવા સરમુખત્યાશાહી ખોટા કેસો દ્વારા જેલમાં પૂરી દેવાની ધમકી ગુજરાતના ખેડૂતોને આવી રહી હોવાની બાબત પણ અત્યંત શરમજનક છે। ખેડૂતોની સંખ્યા ઘટી, ખેતીની જમીન ઘટી, ખેત મજૂરોની સંખ્યા વધી, ગૌચરની જમીન ગાયબ થઈ ગઈ છે, ત્યારે પશુપાલક પરેશાન થઈ રહ્યા છે, જેથી કૃષિ મેળાના નામે સ્વપ્રસિદ્ધિ મેળા બંધ થાય અને ખેડૂતોને ન્યાય થાય તેવી માંગ કરવામાં આવી હતી। અંદર જ્યારે ખેડૂત વિરોધી આ સરકાર હોય અને ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ખેડૂતો કર્જની અંદર ડૂબી ગયા છે ત્યારે આ ખેડૂતોનું દેવામાં નાબૂદી માટે તેમજ આ સરકારશ્રી દ્વારા જે કૌભાંડો જે આચરવામાં આવ્યા છે અને ખેડૂત વિરોધી નીતિ રહી છે, અહીંયા વલભીપુર તાલુકાની અંદર જે કેનાલોના કામ થયા છે તે બોગસ થયા છે, ગામડે ગામડે ખેડૂતોની કેનાલો તૂટી ગઈ છે, ખેતરો અહીંયા પાણીમાં ડૂબમાં જાય છે, તો સમગ્ર વલભીપુર તાલુકા કોંગ્રેસ શહેર તેમજ ગ્રામ્યના આ કોંગ્રેસના પ્રતિનિધિ આગેવાનો દ્વારા આ સરકારશ્રીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અને એમની આંખ ખોલવા માટે કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના દેવા માફ કરો અને ભ્રષ્ટાચાર નાબૂદ કરો એ આ કોંગ્રેસ તાલુકાની માંગણી રહી છે। અમારા જ્યારે આખા ગુજરાત રાજ્યની અંદર જ્યારે અમારા ખેડૂત ભાઈઓને જ્યારે પાક વીમાની પરિસ્થિતિને કથળી ગયેલી હોય ગુજરાત સરકારની આ લાઇટની પણ ખેડૂતોને રાત્રે પણ લાવવું પડે પાણી વાળવા માટે અતિશય આ સરકારની તાનાશાહી અને આ સરકારની સરમુખત્યાશાહીમાં આ ખેડૂતોને આમ નાના માણસોને આમ અન્ય વર્ગના અત્યારે હાલ આખા કેન્દ્રની સરકાર ને ગુજરાતની સરકાર હાવ એકદમ કથળીને હાવ પાયમાલ થઈ ગુજરાતના ખેડૂતોને દેવું ભૂસકેને ભૂસકે વધતું જાય છે અને આમ જનતા પરેશાન થઈ રહી છે। ખેડૂતોનું દેવું માફ થાય, વીજળી ટાઈમે મળે, આ કેનાલના પાણી હાવ નર્મદાની અંદર પાણી ભર્યું છે, ખેડૂતોને દેવામાં આવતું નથી, તાત્કાલિક ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે એવી અમારી ખેડૂતોની માંગ છે। કેમેરામેન રાજભા એન ગોહિલ સાથે હેમંત ડાપી, NS ગુજરાત ન્યૂઝ, ભાવનગર। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।